નમસ્કાર, હું અનિશા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો સમાચાર કરજણથી મળી રહ્યા છે. કરજણ રેલવે ઓવરબ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય છે. કરજણ નગર, નવા બજાર અને જૂના બજારને જોડતા રેલવે ઓવરબ્રિજ જર્જરિત થતાં ભારદારી વાહનો માટે ઓવરબ્રિજની બંને સાઇડો પર એંગલો મારી બંધ કરવામાં આવ્યો. છેલ્લા અત્યારે 20-25 દિવસથી એંગલો ખુલ્લી કરી દેવામાં આવતા હાલમાં આ જર્જરિત બ્રિજ ઉપરથી હજારોની માત્રામાં ભારદારી વાહનો પસાર થાય છે. વાહનોની ક્ષમતા ન હોવા છતાં ભારદારી વાહનો પસાર થઈ રહ્યા હોય, તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વર્ષો પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બ્રિજ તૂટી પડતા તેને મરમ્મત કરવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન એક બાઇક ચાલક મરતા બચી ગયો હતો, પરંતુ આ સરકારે ત્યારબાદ મેન્ટેનન્સનું કામ કરતા લોકો જઈ શકતા હતા, પરંતુ 6 મહિના પહેલા ફરી એકવાર મરમ્મત કરવું પડેલી હતી, કારણ કે બ્રિજ ફરી નીચેથી ક્રેક થઈ જતા, બેરિંગો હલી જતા આખરે મરમ્મત કરતા ભારદારી વાહનો માટે નક્કી કરવામાં આવ્યું કે ભારદારી વાહનોને અહીંથી પસાર થવા દેવા નહીં, અને એંગલો પણ માર્યા હતા. પરંતુ એક માસ અગાઉ આ એંગલો આખરે હટાવી દેવાને કારણે આજે ભારદારી વાહનો મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે. તો તંત્ર નિંદ્રાહીન હોય અને તંત્ર એની સામે કોઈ પગલાં ના લેતી હોય એના કારણે શું મોરબી જેવી ઘટનાની આ સરકાર રાહ જોઈ રહી છે? એટલે અમારી વિનંતી છે આ સરકારને કે તાત્કાલિક ધોરણે બારદારી વાહનોને અંકુશમાં લાવે, બંધ કરાવે, જેથી મોરબી જેવી ઘટના કરજણની અંદર ના બને અને આ બ્રિજના કારણે લોકોને હાલાકી ના ઊભી થાય એવી અમારી વિનંતી.